કોરોનાની મહામારી વચ્ચે આ વખતે 15મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વની સુરત જિલ્લા કક્ષાની ઉજવણી અથવા લાઇન્સ ખાતે આવેલ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાઈ હતી, જેમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ સાથે ઉજવણી કરાઈ હતી। કોરોનાની પરિસ્થિતિને ધ્યાને લેતા શહેરના વિવિધ સ્થળોએ સ્વાતંત્રતા દિવસની ઉજવણી પર પ્રતિબંધ મુકાયો છે। જોકે જિલ્લા કક્ષાની સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કરાઈ હતી। કોરોના વોરિયર્સને પણ સન્માનિત કરાયા હતા। ચાલુ વર્ષે કોરોનાની સ્થિતિને જોઈને ઘણા સામાજિક મેળાવડા પર પ્રતિબંધ મુકાયો છે। આ સાથે સ્વાતંત્રતા દિવસની ઉજવણી ઉપર પણ અંકુશ મુકાયો હતો। સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી સરકારના દિશા નિર્દેશો અનુસાર સંપૂર્ણ સોશિયલ ડિસ્ટન્સ સાથે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કરાઈ હતી, જેમાં કેબિનેટ મંત્રી ગણપત વસાવા સહિતના મહાનુભાવોના હસ્તે કોરોના વોરિયર્સ એવા ડોક્ટર, પેરામેડિકલ સ્ટાફ, સેનિટેશન વર્કર્સ તથા કોરોનાની ગંભીર પરિસ્થિતિમાંથી બહાર આવેલા ડોક્ટર્સને સન્માનિત કરાયા હતા। તો પોલીસ વિભાગ સહિત હોમગાર્ડ્સ, એનસીસી, સ્કાઉટ ગાઈડ, તાલીમબદ્ધ સૈનિકોની પરેડ યોજાઈ હતી। આજના પાવન દિવસે તેમને ભારપૂર્વક આપણા સૌને સેલ્યુટ છે અને કહેતા ગૌરવ થાય છે કે આજે દેશના સુરક્ષા દળોમાં ગુજરાતી યુવાનોની હિસ્સેદારી નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે। સ્વતંત્રતા દિનના આ પાવન પર્વ નિમિત્તે સ્વાભાવિક રીતે સમગ્ર રાજ્ય અને દેશના લોકોમાં આનંદ અને ઉત્સાહ હોય, પરંતુ આ વખતે કોરોના મહામારીના કારણે દેશ અને દુનિયામાં જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે મિત્રો, ત્યારે ગુજરાતમાં આપણે સૌ કોરોના સામે ભાગ મેળવી રહ્યા છીએ ત્યારે મર્યાદિત સંખ્યામાં દો ગજ દૂરી નિભાવીને, સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે માસ્ક પહેરીને સ્વતંત્રતા દિનનું આ પવિત્ર પર્વ ઉજવવા આપણે સૌ એકત્રિત થયા છીએ। સુરત શહેરમાં પ્રજાસત્તાક પર્વની ઠેર ઠેર ઉજવણી કરાઈ હતી। સરકારી અને અર્ધસરકારી કચેરીઓ સાથે શાળા કોલેજોમાં પણ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાઈ હતી અને તેમાં પણ ખાસ કરીને માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરાયું હતું। બ્યુરો રિપોર્ટ, એલકે સ્ટાર ન્યૂઝ, સુરત।